जगत परम हितकारी जय हो। जीतम जगत के नाम मनो ही है नाम। आ वाक्य पर थी एटली तो आपने बधाने खबर पड़ी गई है कि कई जीतवानी बात आवे छे अने जीतवामां आपने बधाने रस स्पर्धा थाई अने एमां हूँ विजेता थो। समग्र विश्व स्तर पर विचारीए तो एक बीजा देश ने एक बीजा ऊपर विजय प्राप्त करवो छे। 5600 वर्ष पाछला विचार करिए तो यानी अंदर मात्र 292 वर्ष केवा गया छे के जेमा बे देश वच्चे बे प्रांत वच्चे युद्ध न थया हो। એટલે સતત યુદ્ધ અને દરેક યુદ્ધ ની અંદર દરેક પાર્ટિસિપેન્ટ્સ ની ઈચ્છા શું હોય છે મારો વિજય થાય। ઇતિહાસના ચોપડે નોંધાયેલા યુદ્ધોની ગણતરી કરીએ તો પણ કુલ 14500 થી વધારે યુદ્ધ નોંધાયેલા યુદ્ધ થયા છે। એટલે કે જે બે દેશ વચ્ચે થાય રાજ્ય વચ્ચે થાય ત્યારે જ નોંધાય ને, પતિ પત્ની વચ્ચે થાય યુદ્ધ કે નોંધાય નહીં, પરિવાર ની અંદર થતેલા થતા યુદ્ધો એ નોંધાતા નથી। પણ ટૂંકમાં સમગ્ર વિશ્વ સ્તર પર જેની નોંધ થઈ શકે એવા યુદ્ધો 15000 જેટલા થયા છે। કુલ 20000 થી વધારે માણસો વોર ઇન્ડસ્ટ્રી એટલે કે ડેથ ફેક્ટરીઝ કેવી રીતે માણસને વધારે સારી રીતે પછડાટ આપી શકાય, મારી શકાય, એની પર વિજય પ્રાપ્ત કરી શકાય એની અંદર 20000 થી વધારે માણસો કામ કરે છે। મણિરત્ન માતાની અંદર આ પંક્તિ જે છે જીતમ જગત કેન શંકરાચાર્યજી રચિત આ ગ્રંથની અંદર વાત આવે છે। બુદ્ધિર્હિ કા બ્રહ્મગતિ પ્રદાયા બોધોરિકો યસ્તુ વિમુક્તિ હેતુ કો લાભ આત્મા વગમોહિ એવ જીતમ જગત કેન મનોહિ એ। બુદ્ધિ કોને કહેવાય કે જેના દ્વારા બ્રહ્મગતિ પ્રાપ્ત થાય, બોધ કોને કહેવાય સારામાં સારો ઉપદેશ કોને કહેવાય કે જેના વડે મુક્તિ પ્રાપ્ત થાય આ જીવને એને બોધ કહેવાય, અને સાચામાં સાચો લાભ કયો, ધંધામાં આવક થાય, સારો મોબાઈલ મળી જાય, સારું પાત્ર મળી જાય, સારામાં સારો લાભ ઉચ્ચમાં ઉચ્ચ લાભ કયો, આત્માનું જ્ઞાન થાય અને ઉચ્ચમાં ઉચ્ચ વિજય કયો, યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત થાય એ પણ એક વિજય છે। પણ દુનિયાનો મોટામાં મોટો વિજય જીતમ જગત કે ન, જે વિજય પછી આખું જગત જીતાઈ જાય એવો વિજય કયો, જીતમ જગત કે ન મનોહિ જેના વડે મન જીતાઈ જાય એ જે વિજય છે ને એ વિશ્વનો સર્વશ્રેષ્ઠ વિજય છે। જગત જીતીએ અને જે વિજય પ્રાપ્ત થાય એના કરતા પણ આ શ્રેષ્ઠ વિજય છે, કારણ કે મનમાં જગત રહ્યું છે, જગત રહ્યું છે મનમાં। જો મન જીતાઈ જાય તો જગત ઓટોમેટિક જીતાઈ જવાનું છે, બાકી કોઈ હજી સમ્રાટ આટલા બધા યુદ્ધો થયા પણ સમગ્ર વિશ્વ પર સમગ્ર જગત પર રાજ્ય કર્યું હોય એવો હજી એક પણ નથી થયો। એ પછી સિકંદર હોય, નેપોલિયન હોય, કોઈ અર્ધું વિશ્વ જીતે એમ કહેવાય છે, કોઈ કે પોણું વિશ્વ જીતે એમ કહેવાય છે, કોઈ કે 10 દેશો, કોઈ કે 15 દેશો, કોઈ કે 20 દેશો, પણ આખા જગત ઉપર વિજય પ્રાપ્ત કરવાની લાઈફ એ ભગવાને આપી જ નથી, એવું કદાચ ઇતિહાસ જોતા આપણને દેખાય છે। એક જિંદગીમાં કોઈ આખું જગત જીતવા જાય પોસિબલ નથી, એના કરતા મન જીતે તો આખા જગતને જીતવા બરાબર છે। જીતવામાં આપણને બધાને રસ છે। હિન્દીની અંદર એક વાર્તા પ્રેમચંદજીની વાર્તા આવે છે, લકડી કી કિંમત। બે શેઠ હતા, હીરાચંદ અને મોતીચંદ, અને આખા શહેરની અંદર રાજકોટની અંદર ટોપ લેવલ પર આવતા હતા બંને જણા વચ્ચે જબરજસ્ત કોમ્પિટિશન, પેલો કે મારો બિઝનેસ વધારે, પેલો કે મારો બિઝનેસ વધારે, બંને વચ્ચે સ્પર્ધા, ગળા કાપ સ્પર્ધા, અને એની અંદર
એક જણો પાછો પડે એવું બીજાને જો જીતની ભાવના આવે એટલે તરત પાછું શું આવે એ પાછો પડે હું આગળ આવું ઈર્ષા આવે સ્પર્ધા આવે આ લોભની જીત એવી છે એટલે એમને પણ વિચાર શું કરે હું પેલાને પાછો પાડું પેલો કે હું પેલાને પાછો પાડું અને એમાં બંને જણા એવું માને કે હું સર્વશ્રેષ્ઠ છું એક વખત એવું બન્યું કે બંનેના નોકર હીરાચંદ અને મોતીચંદ એ શાકભાજી લેવા ગયા અને એની અંદર બંનેને કાકડી જોઈ દીધી બંને લારી પર ગયા દુકાનદારે વાત કરી કે જો ભાઈ હવે છેલ્લી કાકડી બધી છે કોને જોઈએ છે પેલા નોકરોને ખબર કે અમારા શેઠિયાઓને સપનામાં એક આ મોતીચંદ આવે છે મોતીચંદ અને હીરાચંદ આવે છે એટલે જો એવી ખબર પડશે કે કાકડી એક વધી હતી અને મોતીચંદનો કમર રહી ગયો તો મને જોઈ નાખશે મોતીચંદ નો અગર વિચાર કર્યો કે એક જ કાકડી વધી છે હીરાચંદનો કમર રહી ગયો અને મારા શેઠનો વટ ઉતરી જાય એ પોસાય નહીં એટલે એને કીધું બોલ કેટલામાં કાકડી છે તો પેલો કે 2 રૂપિયા અરે 2 રૂપિયાના કાકા જા 5 રૂપિયા લઈ જા મને આપી દે પેલો કે ના ના 5 રૂપિયા લઈ 10 રૂપિયા પેલો કે 20 રૂપિયા પેલો કે નાના એને આપતો નહીં 40 રૂપિયા પેલો કે નાના એને આપતો નહીં 100 રૂપિયા આપું પેલો કે નાના ના એને નહીં હું 200 આપું એમ કરતા કરતા સ્પર્ધા જામી નોકરો વચ્ચે એક જ કાકડીની કિંમત 100 પછી તો બોલી બોલાય નારાજીની અંદર 200 400 600 800 એમ કરતા 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 5000 10000 15000 20000 એક કાકડીની કિંમત પછી પેલા મોતીચંદનો નોકર ગભરાણો કે હારો આ મારા શેઠને ખબર પડશે કે 25000માં કાકડી લીધી છે કદાચ બોલે તો એટલે બંધ થઈ ગયું 25000 અને પેલો કે 30000 બોલી ફાઇનલ થઈ ગઈ કાકડી લઈને ગયો પેલો હીરાચંદનો નોકર કાકડી લઈને ગયો અને ત્યાં જઈને શેઠને વાત કરી કે શેઠ આજે તો ગજબ થઈ ગયો અને બજારની અંદર તમારો પેલો દુશ્મન છે ને પાછા આ લોકોને નોકરોને કાકડી હતી અરે તો પણ કે તારે વધારે પૈસા લઈ લેવે અરે એ જ વાત કરું છું શાંતિ રાખો એ લેવા આવ્યો તો બે રૂપિયાની કાકડી હતી એ 10 રૂપિયા આપવા તૈયાર તો મેં 20 કીધા એ 40 કે તો મેં 80 કીધા એમ કરતા 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 શેઠ 25000માં કાકડી લાવ્યો છો લો આ કાકડી હીરાચંદે શું કર્યું આપણને લાગે કે ધોલ ધપટ કરી દે પકડાઈ દે ખુશ થઈ ગયો શાબાશ શાબાશ કે જા જબરજસ્ત કે ત્યાં રહે ભાઈ બજારની અંદર મારું નામ રાખી છે તે અને હજી તો 25000 હું 50000 આપે જ ને કોઈ વાંધો નહીં કે ત્યાં જીત કરી છે પણ કે જો આગળ આવે તો બીજું એક કામ કરવાનું આ તરફ પેલાનો નોકર હતો ઘરે ગયો પેલાને ખબર પડી શેઠે એને તો નોકરીમાંથી કાઢી નાખ્યો એને વિચાર આવી ગયો કે હવે શું કરું કે જેથી ફરી મારું નામ થાય અહીં ના બધા એકદમ મૂંઝાયેલો હતો તરછોડાયેલો હતો અને એ વખતે પેલા હીરાચંદ નો નોકર હીરાચંદ એને કહે છે કે જો એક કામ કર આ કાકડી સરસ મજાની ડીશ હોય ગિફ્ટ આઈટમ ની ડીશ અને એને ગિફ્ટ ની અંદર આ બધું જાણે કે પેકિંગ કરતા હોય વ્યવસ્થિત રીતે એનું પેકિંગ કર અને આ કાકડી લઈ જઈ અને જા મોતીચંદ ને મારા તરફથી ગિફ્ટ માં આપી દે 25000 ની કાકડી કેમ એને ખબર પડે ને હું કેવો દિલદાર છું એનું નામ કપાય એમ કરીને પેલા એ કાકડી ગિફ્ટમાં મોકલાવી અને પેલા એ આમ ખોલી અને અંદર જેવી કાકડી આવી જોઈને હાટે ઉપડી ગયો ત્યાં જરામ બોલો ભાઈ કે મારી શું ઇજ્જત એ કાકડી જેવી વસ્તુની અંદર પોતાનો વિજય અને હાર જય અને પરાજય એ માણસ જોતો હોય છે સ્ટેટસ સિમ્બોલ જેને કહેવાય છે માણસને વિજયની પડી છે સત્સંગમાં આવ્યા પછી પણ જો યોગી બાબાની તો પરમેનન્ટ આજ્ઞા છે કે આપણે મુખપાઠ કરો પણ એમની કરીએ છીએ શ્લોક સાખી વચનામ પણ અધિવેશન આવે ત્યારે રાત દિવસ મંડી પડે કેમ વિજય થવાનો છે કોઈકનો કોઈકને ઇનામ મળવાનું છે એટલે સંતોએ જાણી જો અધિવેશન રાખે છે વર્ષે જાણે જેથી ઉપવાટ તો કરીએ પણ ઉપવાટની આજ્ઞા તો પરમેનન્ટલી છે પણ ના વિજય મળવાનો હોય તો હું કરું સત્સંગની અંદર મહારાજે જે લખ્યું છે મધ્યના 41ના વચનામૃતની અંદર માન વગર તો ભગવાનની ભક્તિ કરવી પણ ગમે નહીં વિજય જયની આપણને સતત ઝંખના રહે છે
આપણને આમ આમ એમનીને પણ રવિ સભા થતી હોય, અઠવાડિયે સભા, પરા સભા તમારા વિસ્તારમાં થતી હોય, કેવી થતી હોય, પણ શ્રાવણ માસમાં પારા એમની કોમ્પિટિશન હોય અને જેટલું ડેકોરેશન સારું, જેટલા વક્તા સારા, જેટલું બધું બીજું બધું કાર્યક્રમ સારો, એટલે કેટલી બધી તૈયારી કરે. હવે આમ જોવા જાવ તો દરેક સભાએ સભા છે, પણ ના, એ વખતે તૈયારી ના હોય તો ચાલે, કોમ્પિટિશન છે એમાં મને વિજય મળે, મારા મંડળને વિજય મળે તો આપણે તૈયારી કરીએ. જયની જીત પ્રાપ્ત કરવાની સતત એક ઝંખના એ આપણને રહે છે, પણ આપણો પ્રશ્ન શું છે? જીત તો પ્રાપ્ત કરવી છે, પણ સેના ઉપર કરવી છે ને એ ક્લેરિટી નથી. જેમ ઘણી બધી બાબતો જીવનમાં એવી છે, ખાવાનું તો છે, ખાવાની પણ ના નથી પાડતું, પણ શું ખાવાનું છે એ ખબર નથી હોતી, એટલે પ્રોબ્લેમ થાય છે. પૌષ્ટિક ખોરાક ના ખાય અને પછી બધા મેદાની આઈટમો, ફલાણા ઢીકણા, એની પર એટલો બધો પ્રહાર કરી દે, શરીરના ની ઉંમર બેલેન્સ થઈ જાય, અથવા તો પ્રમાણની ખબર ના પડે, ખાવા બેઠા હોય ત્યાં નક્કી કરી બેઠા હોય બે રોટલી ખાવી છે અને ખાતા ખાતા ક્યારે દસ થઈ જાય ખબર ના પડે, એટલે ખાવું શું છે એ ખબર નથી. ખાવાનું તો છે, સાંભળવાનું તો છે, કાન આપ્યા છે સંભળાવવાનું છે, પણ શું સાંભળવું એની ટ્રેનિંગ કાનને મળી નથી. એટલે મહારાજે વચનામૃતમાં વારે વારે લખવું પડે કે પંચ વિષય શબ્દ છે એ ભગવાન અને સંતના સાંભળવા, એમના મહિમાના સાંભળવા, આ જગત સંબંધી ના સાંભળવા. અને જગત સંબંધી તો નહીં, ઘણી વાર સત્સંગમાં આવ્યા પછી પણ કેટલી બધી વખત કહેવું પડે છે કે અભાવ અવગુણના શબ્દો, ખટપટના શબ્દો ના સાંભળવા. વસ્તા ખાતે સત્સંગ તો વ્યવસ્થિત જ કરેલો, મહારાજ નો વ્યવસ્થિત લાભ લીધેલો, વ્યવસ્થિત સેવા કરી હતી, પણ શું સાંભળવું ને શું ના સાંભળવું એ ખબર નથી. એટલે ભગવાનની વાત સાંભળે અને પેલી બાજુ જીવા ખાચરની વાત સાંભળવે, અને પછી મહારાજ દર્શન ના જઈ શકાયું, કેટલો બધો પાવર એ પંચ વિષયના શબ્દોનો છે. એટલે શું સાંભળવું શું ના સાંભળવું એ ખબર નથી, એનો પ્રશ્ન છે. ક્યારેક બોલવાનું, ભગવાને જીભ આપી છે એટલે બોલવાના તો છીએ, મુખ આપ્યું છે બોલવાનું છે, પણ તમે જો બોલવાની અંદર સહેજ મિસ્ટેક થઈ જાય, શું બોલવું એ ખબર ના હોય ને, તકલીફ બહુ મોટી થાય. દ્રૌપદીજી વિશે મહાભારતની અંદર તમે જુઓ ને, લગભગ બધી જ પોઝિટિવ વાત છે, બહુ જ પતિવ્રતા હતા, બહુ જ સત્યનિષ્ઠ હતા, અત્યંત જે કહેવાય સત્ય ભાવમાં રૂપિણીને પ્રેરણા મળે એવો એમનો ઉપદેશ અંદર આપેલો છે કે પતિવ્રતા સ્ત્રીને કેવી રીતે વર્તવું જોઈએ, કેવી રીતે ખાવું જોઈએ, કેવી રીતે બોલવું જોઈએ, અને તેમ છતાં શું બોલવું એમાં સહેજ ભૂલભાવ થઈ ગયા. દુર્યોધન પેલા પાણીની જગ્યાએ જમીન જોઈ, જમીનની જગ્યાએ પાણી જોઈ અને પડ્યો, અને દ્રૌપદીથી એક વખત બોલાઈ ગયું, અંધ ના તો અંધ જ હોય, બોલતા ના આવડ્યું, અને આખું મહાભારતનું યુદ્ધ 48 લાખ લોકોનો સંહાર, શું બોલવું શું ના બોલવું એ ઘણી વાર ખબર નથી. એવી રીતે શું જોવું, આંખ તો આવી છે દેખાવાનું છે, શું જોવું શું ના જોવું એ ખબર નથી. ખબર પડી એટલે એને કીધું કે મત જોના મેડમ કે સામ, મડમ કે સામને મત જોના, મડમ લખ્યું છે શબ્દ, એટલે કે મેડમ ની સામે જોઈશ નહીં, પેલો કામ કરતો જાય પણ રેવાય નહીં, ફરી પાછું જોવે, કામ કરતો જાય રેવાય નહીં, ફરી પાછું જોવે, અને એમાં ને એમાં પેલાનો પિત્તો ગયો અને એનું ભૂલ ઉડાડી દીધું. શું જોવું ખબર નથી. વાપરવાનું છે, સાધનો સારા છે, મોબાઈલ ને ટીવી ને ઇન્ટરનેટ, ઘણી બધી જાણવા જેવી વસ્તુઓ પણ છે, પણ તેમ છતાં જોઈએ છે શું, ન જોવા જેવું વધારે જોવાય છે. 26 કરોડ જેટલી પોર્નો સાઇટ છે, યુવાનો શું જોવે છે, મોટા ભાગે 18 થી 34 વર્ષની ઉંમરના યુવકો જ જોવે છે, એટલે કે એ અવસ્થાની અંદર વધારે જોવે છે, એટલે શું જોવું એ ખબર નથી. એવી રીતે સેના ઉપર વિજય પ્રાપ્ત કરો, શું જીતવું એ ખબર નથી, એના પ્રશ્ન છે. જીતવાનું છે, જીતની અંદર આપ જીત મેળવવાની અંદર બાય ડિફોલ્ટ આપણી અંદર એક ઉત્સાહ છે કે હું જીત મેળવું, પણ સેની ઉપર જીત મેળવું એ ખબર નથી. એટલા માટે શ્રીજી મહારાજે સારંગપુરના પહેલા વચનામૃતની અંદર જે વાત કરી છે આ રેફરન્સ સ્થાન્યો છે, જીતમ જગત કેન મનોહિએ. આ રેફરન્સ સ્થાનીને મહારાજ કહે છે કે મન જીતવાનું શું છે, મનને જીતવાનું છે, પાડોશી ઉપર વિજય પ્રાપ્ત નથી કરવાનો,
પંક્તિઓ પણ ના ઘરની અંદર મારું રાજ ચાલવું જોઈએ, દરેક ના ઘરની અંદર દરેક મેમ્બર ને આવું છે, મારું ગાડી હોવું જોઈએ. પણ જીતવાનું શું છે? તો અહીંયા કહે છે કે મનને આપણે જીતવાનું છે. પ્લેટો નામના તત્વ ચિંતક એને પણ વાત કરી છે, ધ ગ્રેટેસ્ટ કોન્ક્વેસ્ટ ઇઝ સેલ્ફ કોન્ક્વેસ્ટ. દુનિયાનો સૌથી મોટો વિજય પોતાની જાત પરનો વિજય છે, મન પરનો વિજય છે, એ સૌથી શ્રેષ્ઠ વિજય છે વિશ્વની અંદર, એવું કહી શકીએ. એટલે મન જીતવાનું છે, જગતમાં રહેવાનું છે, એની ના નથી. જીતમ જગત કે ના, પણ એ જગત ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે મનને જીતવું પડશે. પાણીમાં હોળી હોય ત્યાં સુધી વાંધો નથી, પણ હોળી કાણી થઈ જાય, હોળીમાં પાણી આવી જાય, પછી વાંધા સિવાય કાંઈ નથી. એવી રીતે જગતમાં રહીએ એમાં વાંધો નથી, પણ જગત મનમાં રહે ને તો વાંધા સિવાય કાંઈ નથી. એટલે મનની અંદર રહેલું જગત એને જીતીએ તો મન જીતાય છે, જગત પણ જીતાય છે. પ્લેન હવામાં હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ લીકેજ થાય અને પ્લેનમાં હવા આવી જાય તો બહારની તો વાંધા સિવાય કાંઈ નહીં. પણ ટૂંકમાં આપણે જગતમાં રહેવાનું છે, આપણી એક મહેશા છે વિજય પ્રાપ્ત કરવાની, એ પણ કરીએ એનો વાંધો નથી. પણ તેમ છતાં જીતવાનું જે છે એ મનને જીતવાનું છે. એ જેટલી ક્લેરિટી હોય, જેટલી સ્પષ્ટતા હોય, તો આપણને જે અલૌકિક પ્રાપ્તિ થઈ છે, યોગી બાપા કહેતા પ્રાપ્તિ મોટી થઈ છે, વિઘ્ન ન આવવા દેવું. હવે વિજય તો પ્રાપ્ત કરવો છે મન ઉપર, પણ જેની ઉપર વિજય પ્રાપ્ત કરવાનો હોય એ શત્રુનો પરિચય તો કેળવવો પડે કે નહીં? આપણે મન ઉપર વિજય પ્રાપ્ત કરવો છે તો શરૂઆત આપણે એ મનના પરિચય દ્વારા કરીશું. ખબર તો હોવું જોઈએ કે સામેના સૈન્યમાં કેટલા, કેટલું જે લશ્કરી માણસો કેટલા છે, સૈનિકો કેટલા છે, કેટલી એની પાસે જે સામાન છે, બધા જે જુદા જુદા પ્રકારના તોપ હોય કે પછી બંદૂકો હોય કે જુદા જુદા જે કહેવાય કેમિકલ કે બાયોલોજીકલ વેપન્સ હોય, કેટલા એની પાસે અસ્ત્ર શસ્ત્રો છે એ ખબર હોવી જોઈએ. કેવી એની પાસે વ્યૂહ રચના, યુદ્ધ રચના કેવી છે, કઈ રીતે યુદ્ધ કરવા માંગે છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. એના પણ ઘણા પ્રકાર છે. એવી રીતે મન ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે પહેલા એ મનનો પરિચય એ આપણને હોવો જોઈએ. મનનો પરિચય જોવા જઈએ તો શું છે? આત્મા મનસા સંયોજતે મન ઇન્દ્રિયેણ ઇન્દ્રિયમ અર્થે. એટલે જ્યારે જ્યારે આપણી અંદર પડેલા કારણ શરીરને, આપણા જીવને કારણ શરીર જે છે વળગેલું છે, એને જ્યારે જ્યારે વિષય ભોગવવાનું ઈચ્છા થાય ત્યારે એની અંદર માધ્યમ કોણ છે? સૌથી પહેલા મન છે. જીવ મનને કહે છે, એટલે વાસના મન દ્વારા એક્ટિવેટ થાય છે. મન છે મન ઇન્દ્રિય. મન પછી આપને ઓર્ડર કરે છે કે તું જો, પિક્ચરનો ઓર્ડર જોઈ લે, પિક્ચર આવે છે જોઈ લે, આજે ક્રિકેટ મેચ છે જોઈ લે. મન ઇન્દ્રિયોને ઓર્ડર કરે છે અને ઇન્દ્રિય પછી ખોરાક લઈ આવે છે, વિષય ભોગવે છે. આપણને લાગે છે કે આંખ જુએ છે, કાન સાંભળે છે, અહીંયાથી આપણે ખોરાક નાખીએ છીએ, પણ એકચ્યુઅલી મનના ઓર્ડર સિવાય કશું શક્ય નથી. એટલે જેટલા પણ મન વિષય આપણે ભોગવીએ છીએ, આપણને થઈ ગઈ કે મારે ભૂલ થઈ ગઈ, આપણને થાય, કરવા વાળું કોણ છે પાછળ બેઠું બેઠું, હલાવે છે કોણ આંખને કાનને? મન હલાવે છે. એટલું પાવરફુલ રિસોર્સ છે. આખી જિંદગી નાનપણથી લઈને છેલ્લે પથારીએ હોઈએ ત્યાં સુધી જેટલા વિષયો ભોગવીએ છીએ એ બધાની અંદર ચાવી લતા એ મનના હાથમાં છે. એ બહુ પાવરફુલ કહી શકાય ને. આખી જિંદગી જેટલી પણ આપણાથી ભૂલો થાય છે મૂળની અંદર મન છે. આવો ભયંકર શત્રુ છે. અને જો જો મન ના હોય તો વિષય ના ભોગવી શકે. મન ના હોય તો તમને કઈ જ ખ્યાલ હોય, ભલે આંખ ખુલ્લી હોય ત્યાં દેખાય નહીં, આ માણસ વાંચતો હોય છાપુ બાબડા પર બેઠો બેઠો અને એની સામેથી બે માણસો જતા રહે લાલ બંડી પહેરીને, ટી શર્ટ પહેરીને, અને થોડી વાર કોઈ માણસ આવે પૂછે કે લાલ ટી શર્ટ વાળા કઈ માણસો ગયા, આની સામે ગયા હોય આંખની સામેથી, પણ એનું મન છાપાની અંદર હોય, એટલે શું કે છે ખ્યાલ નથી. ઘણી વાર આપણે જમવા બેઠા હોય અને ઘરેથી પૂછે કે કેવી દાળ થઈ છે, ઉપર ઉપર ચાખી લો, એમ કરીને દાળ ચાખી પછી કે તીખી છે ખાટી છે, એટલે અત્યાર સુધી અડધી વાટકી તો પી જાય. પણ મન હતું, મન હોય ને તો જ આપણી સ્વાદેન્દ્રિય રિસીવ કરે છે સ્વાદ કેવો છે. મન હોય તો જ ખબર પડે છે કે મેં શું જોયું ને શું ના જોયું. એટલે મનના ઓર્ડર સિવાય એક ઇન્દ્રિય કશું કામ કરતી નથી. આ મન છે એનો વૈજ્ઞાનિક પરિચય શું છે?
તો એવું કહેવાય છે કે આ મગજની અંદર જેટલા પ્રકારની કેપેસિટી છે, જેટલા કોમ્બિનેશન છે ન્યુરોન્સના, અંદર જે સેલ છે એના જેટલા પણ પ્રકારના જુદા જુદા પ્રકારના કોમ્બિનેશન છે, એ બધા જ કોમ્બિનેશન પ્રમાણે આટલી જ કેપેસિટીનું જો કોઈ કોમ્પ્યુટર બનાવવું હોય તો એની સાઈઝ શું હોય? એવું કહેવાય છે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ 100 માળનો બિલ્ડિંગ છે, એની સાઈઝ નું જો કોમ્પ્યુટર બનાવે ને તો મગજમાં જેટલા આમ જે રિએક્શન થાય છે, જેટલી એક્ટિવિટીઝ થાય છે, જેટલા કોમ્બિનેશન થાય છે, એ ક્યારે શક્ય બને? 100 માળના બિલ્ડિંગ જેટલું કોમ્પ્યુટર બનાવીએ ને ત્યારે. એટલું જબરજસ્ત મોટું કોમ્પ્યુટર એ અહીંયા ભગવાને આપેલું છે. એની સ્પીડ કેટલી છે? અજાણતામાં જો તો આપણે ઘણી વાર અગરબત્તી થી લાગી જઈએ, ક્યારેક દીવા પર હાથ આવી જાય, દીવો મૂક્યો હોય ડીશ ની અંદર, આટલી કરવા ગયા હોય, ઘણો વખત થઈ ગયો, ડીશ ગરમ થઈ ગયો હોય, જેવી આ મળીએ તરત હાથ લઈએ છે. હવે એકચ્યુઅલી પ્રોસેસ નો શું થાય છે? હાથને અડે કે પગને અડે તો અહીંયાથી ઇન્ફોર્મેશન અહીંયા જાય છે, અને ત્યાંથી ઓર્ડર આવે છે કે ભાઈ તું હાથ લઈ લે, તો આપણને થાય કે ના ના અહીંયા તો અડે તરત હાથ લઈ લીધે. પણ એની સ્પીડ એટલી બધી છે, એવું કહેવાય છે કે 1 સેકન્ડ ની અંદર 400 કિલોમીટર ની ઝડપે, 1 સેકન્ડમાં 400 કિલોમીટર પર સેકન્ડ એટલી સ્પીડલી આપણા બ્રેન વેવ્સ છે મૂવમેન્ટ કરે છે. એનો સિગ્નલ એટલો પાવરફુલ છે. શ્રીજી મહારાજે પરિચય આપ્યો છે વચનામૃતમાં, સ્વામીએ સ્વામીની વાતોમાં આપ્યો છે કે કેવું આ મન કેવું છે, ધજાની પૂંછડી જેવું કીધું છે. ધજાની પૂંછડી હોય તમે જોજો મંદિર ઉપર બહાર નીકળો એટલે એની જે પૂંછડીઓ ભાગ હોય આમાં આમ થયા જ કરે, થયા જ કરે, લબ 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 કહેવાય ને સતત, આમ એને થાક જ નથી લાગતો. આ મન એવું છે, વિષય ભોગો ભોગો કરે, સંકલ્પ વિકલ્પ વિચાર કર કર કરે, થાક જ નથી લાગતો. સુઈ જાય તો સપનાની અંદર એક્ટિવેટ હોય છે એની એક જે ફેકલ્ટી હોય, અને એટલા માટે તો આપણને વિચાર આવે છે. સુઈ જાય ત્યારે પણ એને ઓક્સિજન મળતો રહે છે, એની પ્રોસેસ ચાલુ રહે છે, બ્લડ રિએક્શન્સ બધા ચાલુ છે, થાક જ નથી લાગતો. માણસ 90 વર્ષે ખાટલે પડે, હાથ પગ બધું થાકી જાય, મગજ થાકતું નથી. પ્રજાની પૂંછડી જેવું છે. મહારાજે કીધું કે ભૂત જેવું છે. ભૂત વશ કર્યો હોય અને પછી કામ ના આપો ને તરત આવી જાય, કામ આપો કામ આપો, એવું કામ આપે 2 મિનિટ પકડી આવે. એમ મનને પણ સતત કંઈક ને કંઈક વિચાર કરવા જોઈએ, એને વશ ના કરો તો શું થાય? એન આઈડલ માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. નવરું મન નખો જ વાળે આપણે કહીએ છીએ ને, ખતરનાક છે. જો નવરું રાખ્યું, સારી ક્રિયાઓમાં તમે બ્રેનને એક્ટિવેટ ના રાખ્યું, વ્યસ્ત ના રાખ્યું, તો ખરાબ વિચાર તો કરે જ, કારણ કે નવું રહી શકતું નથી, એને કંઈક ને કંઈક કામ કરવા તો જોઈએ છે. એટલે આપણને ઘણી વાર થાય ને કે આખો દિવસ સવારે કથા સાંભળું છું, રવિવારે રવિસભામાં આવું છું, તોય આમ ઘરે જો ટીવી ચાલુ કરું ખરાબ વિચારો કેમ આવે છે, રસ્તામાં જઈએ કોકની પર નજર પડી જાય ખરાબ વિચારો કેમ આવે છે, આમ કઈ હોટલ પરથી પસાર થતા હોય સારી સુગંધ થાય ખરાબ વિચારો કેમ આવે છે? કારણ કે મન નવરું રહી શકે એમ છે ને, એટલે ખાલી કથા પૂરતા 1 કલાક ની સતત એને એક્ટિવેટ રાખવું પડે. મહારાજે બીજી વાત કરી છે, મન છે નાના બાળક જેવું છે. નાનું બાળક હોય એને તમે ઘણી વાર કહો ને એ ના કરવું હોય, ના કહેવું પહેલા કરે કે બેટા નહીં કરતો નહીં. આપણે ઇન્ડિયામાં તો બાળકને બધાય લખ્યું હોય અહીંયા થૂકવું નહીં, ક્યાં થૂકે, અહીંયા પેશાબ કરવો નહીં, આ કોણ આગળ લખે છે, ક્યાં જ કરે? અધ્યાત્મ બ્રાહ્મણ ની અંદર એક કથા આવે છે. એક બ્રાહ્મણ મુમુક્ષુ હિમાલય ની અંદર સાધના કરવા માટે ગયા, અને ત્યાં મુમુક્ષુ ને એક ગુરુ મળ્યા, અને ગુરુ ને વાત કરી કે મારે ભગવાન ને મેળવવા છે, એક મંત્ર આપો. એટલે આપણે કીધું કે ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, કે ગુરુજી એમ નહીં કે ભગવાનનો મંત્ર આપો, આ મંત્ર તો હું બોલતો જ તો ઘરે. ગુરુજી કહે છે કે આને સબક શીખવાડવો પડશે, એટલે કે ના મંત્ર તો તું આજ બોલ, પણ એક કામ કરજે, હું તને નવા ટેકનિક થી શીખવાડવાનું કહું છું, નવી ટેકનિક થી બોલજે. તો એ કઈ ટેકનિક? કે જયારે જયારે મંત્ર કરે ને એનો એક પાઠ કરે 108 વખત બોલે, માળા ફેરવતી ફેરવતી વખતે, ત્યારે તારે છે ને વાંદરાને યાદ નહીં કરવાનું. આવી રીતે તું કરજે. અને મન કેવું છે? માળા ખરે ગુરુજી શું કીધું છે? વાંદરાને યાદ નહીં કરવાનું. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ વાંદરો યાદ આવે, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ મણકે મણકે વાંદરો યાદ આવે. ના પાડી હોય ને પહેલા યાદ આવે, મણકે કીધેલું હોય ને ક્યાં નહીં કરતો તો એ તરત યાદ આવે. એટલે મન છે એ જબરજસ્તી નાના બાળક જેવું છે. મહારાજે એક પરિચય આપ્યો છે કે નાના બાળકને રમાડનાર જેવું છે. નાનો બાળકને રમાડતા હોઈએ આપણે, ગમે તેટલો મોટો પ્રોફેસર હોય, ગમે તેટલો મોટો વૈજ્ઞાનિક હોય, એના બાળકને જયારે રમાડે ત્યારે તો એ પણ બાળક જેવો જ બની જાય ને.
એકદમ આમ કેલે બેટા ભૂખી ગુરુ કઈ ખાડે અને કઈ કામ છે એમ કઈ રડતો ભાઈ તેને રમાડે એનો કોઈ મિનિંગ નહીં એવા શબ્દો બોલે તું તો ડોક્ટર છે વૈજ્ઞાનિક છે આવું કેમ બોલે છે પણ નાના બાળકને રમાડતી વખતે એના જેવું થવું પડે એટલે કે એનું જે લેવલ છે એના સ્તર છે એનાથી એને નીચે લઈ આવે નાના બાળકને રમાડના જેવું મન છે એટલે શું સમજવાનું કે આપણું જે લેવલ છે આપણું જે સ્તર છે અહીંયા જે આપણે ઘણીવાર વિચાર કર્યો હોય કે આને આ જન્મે બ્રહ્મરૂપ થઈ જવું છે મહંત સ્વામી મહારાજે રસી કરેલા છે નિયમમાં ભૂલ થવા દેવી નથી પણ મન એવું છે ને આપણા જે વિચારો ગમે જેટલા ઊંચા હોય ને નીચે લઈ આવે બોટમે લઈ આવે પછાડે આપણને એટલે નાના બાળક જેવા અને નાના બાળકને રમાડનાર જેવું મન છે પૂજ્ય સંત વલ્લભ સ્વામી કહેતા કે આ મન કેવું છે ધરમશાળા જેવું છે ધરમશાળા હોય ને એની અંદર બધા આવે પહેલાના જમાનામાં અત્યારની જેવી કે બધી 5 સ્ટાર અને 30 સ્ટાર હોટલો દરેક જગ્યાએ નહોતી હજી નથી અમુક જગ્યાએ પણ ધરમશાળાઓ હોય દરેક જગ્યાએ તમે જાઓ ને કાશી જાઓ કે પછી બદ્રીનાથ કેદારનાથ જાઓ ધરમશાળાઓ હોય જગન્નાથપુરી જાઓ યાત્રા સ્થળો યાત્રા કરવા જાય તો જગન્નાથ ધર્મશાળામાં રોકાય એ ધર્મશાળામાં કોણ રોકાય કોણ કોણ આવે એની કોઈ લિમિટ નહીં પ્રોફેસર આવે અભણ માણસ આવે ગમે તેઓ નોકરી ધંધા ધંધા વાળો આવે એ તો પછી ફેબ્રિકેશન વાળો વર્કશોપ જોબ વર્ક વાળો આવે અને એની અંદર માલિકે આવે નોકર આવે ચપરાસી આવે મુસલમાન આવે હિન્દુ આવે ધર્મશાળા અંદર બધા આવે ભિખારી આવે અને ડોનર આવે બરાબર છે એમ આપણું મન પણ કેવું છે ધર્મશાળા જેવું રેલવે પ્લેટફોર્મ જેવું અથવા તો જે કહેવાય ને કે આ બસ સ્ટેન્ડ જેવું બસ સ્ટેન્ડમાં લિમિટ ખરી આ આવે ના ના આવે એમ મન એવું છે મારું બધા અંદર આવી જાય બધો પ્રવેશ કરી જાય દુર્યોધન ક્યારેક પ્રવેશ કરે એટલે કે કામ આવી જાય ક્યારેક ક્રોધ આવી જાય ક્યારેક કંસમાં પ્રવેશ કરે ઈર્ષા આવી જાય ક્યારેક કઈ બસિયાના ભયમાં પ્રવેશ કરે હઠભાઈ હઠઈ આવી જાય ક્યારેક વળી અલૈયા ખાતર પ્રવેશ કરે ક્યારેક વળી દાદા ખાતર પ્રવેશ કરે સભા બેઠા હોય અને દાન ધર્મદાની વાત થાય આપી દઈએ સ્વામી નક્કી કરીને તો આવ્યો 2 તોલા આપવું છે પણ 4 તોલા આપી દેવું ક્યારેક દાદા ખાતર પ્રવેશ કરે ક્યારેક જીવા ખાતર કરે નક્કી જ નહીં બધા ધર્મશાળા જેવું મન છે બધા આવીને પોતાના ડેરા તંબુ ત્યાં નાખે સામાન ત્યાં મૂકે અને રોકાઈ જાય આ મનનો પરિચય છે એટલી ખતરનાક સ્પીડ છે વળી પાછું એની અંદર જબરજસ્ત એક તાકાત છે નાના બાળક જેવું વાંદરા જેવું છે ખરી ઠામ થાય એવું નથી એટલી બધી હાઈ સ્પીડ મોટરને એકદમ હાઈ સ્પીડ આપી હોય પણ બ્રેક ના આપી હોય એ મોટરમાં બેસાય આપણે એવી મોટરમાં બેઠા છીએ મન એવું છે જબરજસ્ત સ્પીડ વાળું છે અને આપણી પાસે બ્રેક નથી આ મનને વશ કરવું સહેલું નથી જીતવાનું તો પાછું એ જ છે મન પણ શત્રુનો પરિચય કરીએ છીએ આપણે ત્યારે એ પણ ખબર હોવી જોઈએ કે એની અંદર કેટલી તાકાત છે અત્યંત ચંચળ આ મન છે અર્જુન વિશે આપણે સાંભળીએ છીએ મહાભારત કાળનો અર્જુન એકદમ જે અત્યારે ધારો કે અર્જુન હોય ને દુનિયાના જે સારા સારા એવોર્ડ્સ કહેવાય ને બધા એના ખિસ્સામાં નાખી ફરતો હોય એ પ્રકારનો મહા 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 મહાન સ્પોર્ટ્સમેન કહેવાય એકદમ રેકોર્ડ બ્રેકિંગ પર્સનાલિટી કહેવાય જબરજસ્ત એકાગ્રતા કહેવાય શાર્પ શૂટર કહી શકીએ દ્રોણાચાર્ય શીખવતા હતા બધી બાળ વિદ્યા અનેક વખત એવું બન્યું કે જમવા બેઠા તારે લાઇટ ગઈ એટલે કે લાઇટ તો હોય જ ને પણ દીવો ડોઈ ગયો અને એમાં અંધારું થઈ ગયું તો અર્જુને કોળિયો નાખ્યો મોડમ ગયો એને કહ્યું થોડું અંધારું છે અરે આપને દેખાતું નથી તો આ કોળિયો લીધેલો મોડમ કેમ ગયો એનો અર્થ એવો થયો કે અંધારામાં પણ જો કોળિયો મોડામાં જતો હોય તો અંધારામાં પણ બાણ વિદ્યા શીખી શકાય અંધારામાં પણ બાણ તાકી શકાય ધારેલા નિશાન પર આવો વિચાર આવે આપણને છોકરા લાઈટ જાય પપ્પા લાઈટ દે હોય જોયું જય સ્વામિનારાયણ અને રાત્રે પ્રેક્ટિસ ચાલુ કરી અને અંધારામાં નક્કી કરે અવાજ આવે જે દિશા એ દિશામાં બાણ નાખે જબરજસ્ત એકાગ્રતા જબરજસ્ત એની જે કહેવાય લક્ષ્ય સિદ્ધિ એવો અર્જુન મત્સ્ય વેદનો પ્રસંગ અત્યારે ડિટેલમાં આપણી પાસે સમય નથી પણ તમે વિચારો બહુ ડિફિકલ્ટ છે ને રાજવા ઉપર પગ મૂકવાનો ઉપર જોવાનું એમની ઉપર જો કરી એક પગે માળા થતી નથી કે પૂજામાં એમાં ધ્રુજીના મળી મારે તો પગ પડી જાય ખડા ધડો ધડ કરતો અને ત્રાજવા ઉપર બંને પગનું બેલેન્સ કરી ઉપર ફરતી માછલી એનો વેદ કરવાનો કેટલો અદભુત છે પક્ષીની આંખ ખાલી વિંધવાની કેટલું અદભુત છે પણ કેટલો એકાગ્ર અર્જુન
એ પણ ગીતાની અંદર છઠ્ઠા અધ્યાયમાં 34મા શ્લોકમાં કૃષ્ણ ભગવાને કહે છે કે ભગવાન ચંચલમ હિ મન કૃષ્ણ ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથિ બલવદ્રણમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. હે કૃષ્ણ ભગવાન, મારું મન અત્યંત ચંચળ છે, અત્યંત પ્રમાથી છે, અને એનો નિગ્રહ કરવો, એનો કંટ્રોલ કરવો, જેમ વાયુને પકડવો, વાવાઝોડાને પકડવું, કેટલું બધું અઘરું છે, એમ એને વશ કરવું અત્યંત અઘરું છે, નથી થતું મારાથી, કૃપા કરો. અતકેન પ્રયુક્તો યમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છન્નપિ વાશનેય બલાત્ ઇવ નિયોજિતઃ. હે કૃષ્ણ ભગવાન, મને ખબર નથી પડતી કોણ મારા મનને ડ્રાઇવિંગ કરે છે, કયો પાપી પુરુષ મને પ્રેરણા આપે છે, મારી ઈચ્છા ના હોય, મેં નક્કી કર્યું હોય, તમારી આજ્ઞા ના હોય, અને તેમ છતાં મન વિશે તરફ ઘડી જવાય છે. ખાલી એક વર્ષ વન વિચરણમાં શું ગયો, ત્રણ ત્રણ લગ્ન કરી નાખ્યો, કુરુપી જોડે, ચિત્રાંગદા જોડે, અને છેલ્લે બાકી એટલે તો કૃષ્ણ ભગવાનની બેન સુભદ્રા જોડે. કૃષ્ણ કહે છે અથો કે એના પ્રયુક્તો એમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન અભિવાસનીય બલાત ઇવ નિયોજિત. અર્જુન જેવા માણસને શું કેવું પડે છે, મન અત્યંત ચંચળ છે, આમ ઘણી વાર આપણને કેમ કરી જાય, મારે તો સ્વામી હવે સંકલ્પ થાય એક વખત નિયમ લીધો ને, હવે મારું ક્યારે ખવાય, વિશ્વાસ કરવા જેવો નથી, અત્યંત ચંચળ મન છે. મનને હોત જો પગતો, મનને હોત જો પગતો, કદી તો ભટકી ભટકીને જાત અટકી. જો એને પગ હોત તો સારું ભૈસા, ક્યારેક તો ભટકી ભટકીને થાકે તો અટકે તો ખરું, પણ હારાને પગ જ નથી, કોઈ ફરફર કરે છે, એ અટકે ક્યારે, અટકે એવું છે નહીં. અત્યંત જે કહેવાય એ ચંચળ છે, અને એવું આમ ફટફટ્યું છે, એક વિચાર એના પરથી બીજો વિચાર, એના પરથી ત્રીજો વિચાર, ચોથો વિચાર, પાંચમો વિચાર, આપણે ગણી શકીએ નહીં એટલો સંકલ્પ વિકલ્પ વિચારો ચાલુ જ હોય છે. ઘણી વાર પેલા રાજનેતાઓ પ્રવચન કરવા ઉભા થાય, સરખી તૈયારી ના કરી હોય કેવું થાય, એક બીજાથી ચાલુ કરે ક્યાં અટકે નક્કી નહીં. 15મી ઓગસ્ટે એક નેતા પ્રવચન કરવા ઉભા થયા કે આપણા દેશમાં ભાઈઓ, ભાઈઓ અને બહેનો, આપણા દેશમાં ઘણા બધા ક્રાંતિવીરો થયા છે, એમના પ્રતાપે આપણને આઝાદી મળી છે. શરૂઆત કરે 15મી ઓગસ્ટ નું પ્રવચન ચાલે છે, એમાંના એક નેતા હતા જવાહરલાલ નહેરુ ચાચા, એમને બધા બોલાવતા નહેરુ ચાચા. એમને ગુલાબ બહુ પ્રિય હતો, અને ગુલાબ છે ને એ કાશ્મીરની ઘાટીઓમાં બહુ વધારે છે, કાશ્મીરની ઘાટીઓની અંદર ગુલાબ, પણ ખાલી ત્યાં ગુલાબ નથી ભાઈ, જાણવા જેવું છે કે આતંકવાદ, આજકાલ તો સેપરેટિસ્ટ અલગાવવાદીઓ, એનો ભયંકર હુમલો એ ચાલુ ને ચાલુ હોય છે. કેટલા બધા આપણા શહીદો, કેટલા બધા માણસો જે મૃત્યુ પામે, એમાં કોઈ કોઈકના ભાઈ હોય, કોઈ કોઈકના જે કહેવાય ધણી હોય, એ કુટુંબ બરબાદ થઈ જાય. પણ અત્યારે કુટુંબ બરબાદ થાય છે એનું એક કારણ નથી, ઘણા કારણો છે. અત્યારની સંતાન, અત્યારની જનરેશન ક્યાં એના મા બાપનું સાંભળે છે, પછી કુટુંબ બરબાદ ના થાય તો શું થાય. અને અત્યારની જનરેશન છે ને એને તો જાત જાતની વસ્તુઓ, ફેશન એના રવાડે એટલું ચડી ગયા છે ને, કોઈક ખાન પરિવારે કોઈક વસ્તુ કરી એટલે આપણે જાણે કે કરવાનું, એને ફલાણા પ્રકારનો મોબાઈલ વાપર્યો આપણે વાપરવાનો, એને આવા પ્રકારની હેરસ્ટાઈલ કરી આપણે કરવાની. અરે હેરસ્ટાઈલમાં તો ખતરનાક બધી જાત જાતની સ્ટાઈલ હોય છે, વચ્ચે કઈ પિક્ચર આવ્યો છે તો અહીંયા બધા લીટા પડે, આપણને લાગે હું લોક થયો છે, એને જાત જાતના રશિયા જેવા લીટા પડે, અહીંયાની બકરી રાખે કેટલાકની નવી ફેશન, અહીંયાની બકરી રાખે કેટલી ફેશન. પહેલાના જમાના લોકો ફેશન નતા કરતા, સાદાઈથી રહે તો વધારે આપણા કરતા વધારે દુઃખી હતા એવું કહી શકીએ. સુખ અને દુઃખ નો આધાર આ છે, અને દુઃખી તો કેટલાય ભારતમાં તો કેટલાય ભિખારીઓ છે, આમ કરી કરી કલાક પ્રવચન કહે છે. હવે તમે રિવર્સમાં જાઓ, ભિખારીને 15 ઓગસ્ટને લેવા દેવા કરી, ભિખારી પહોંચ્યો, ત્યાંથી સુખદુઃખમાં પહોંચ્યો, ત્યાંથી ફેશનમાં પહોંચ્યો, ત્યાંથી યુવાનમાં પહોંચ્યો, રિવર્સમાં જાઓ તમે, ઘણી વાર તો રિવર્સમાં જવાય નહીં, એમ આપણે પણ જયારે નવરા બેઠા હોય ને એક કલાકના વિચારો ચાલ્યા હોય ને એના રિવર્સમાં જવાનું કેમ કોઈ ના જઈ શકે, બોલો ક્યાંથી શરૂઆત થઈ હોય, ક્યાંય પૂર્ણાવતી થાય, એટલું ખતરનાક મન છે ને, આપણને ખેંચી ખેંચી ક્યાં લઈ જાય. શરૂઆત ઘણી વાર મન સહી મારાથી માનસીથી થઈ હોય,
આપણે થાળ ધરાવતા હોય એમાંથી ક્યારે મન આઈસ્ક્રીમમાં પહોંચી જાય, આઈસ્ક્રીમમાંથી આઈસ્ક્રીમ પાર્લરમાં પહોંચી જાય, ત્યાંથી રેસ્ટોરન્ટમાં પહોંચી જાય, ખબર જ ના પડે. એટલે ખતરનાક આની જે ગતિ છે એ બહુ જબરદસ્ત છે. અને એ આપણને બધે જ નડે છે, અનુભવ થાય છે. પાછો આરતીમાં નડે, માનસીમાં નડે, ઘણી વાર આખી આરતી બોલે છે, કીર્તન બોલતો હોય, પાછું હાલતા ને ચાલતા સ્વામિનારાયણ, ખાતા ને પીતા સ્વામિનારાયણ, નાતા ને ધોતા સ્વામિનારાયણ, કીર્તન બોલતો હોય, પણ એ વખતે મન તો પાછું સ્વામિનારાયણ ના હોય, આઈસ્ક્રીમમાં હોય, બોલે છે શું હાલતા ને ચાલતા. તો કેટલું બધું આમ ચંચળ એ મન છે, એની ગતિ એ પણ ખતરનાક છે, એની સ્પીડ. સૂર્ય થી પૃથ્વી સુધી સૂર્યનું કિરણ આવતા 8 મિનિટ એવું થાય છે, પણ અહીંથી સૂર્ય સુધી મન પહોંચતા 8 મિનિટ થાય. અહીંથી અમેરિકા, અમેરિકાથી અહીંયા આવતા 10-15 કલાક થાય, પણ મન પહોંચતા વાર લાગે છે. સૌથી જે સ્પીડેસ્ટ કહેવાય ને, કોઈ સ્પીડોમીટરમાં એની સ્પીડ નોંધાય ને માપી શકે એવું સ્પીડોમીટર હજી સુધી શોધાયું નથી. એટલી ખતરનાક આ મનની સ્પીડ છે. અને જેટલી વસ્તુ વધારે ફાસ્ટ અને એમાંય બ્રેક વગરની છે, એટલી વધારે ખૂના ખરાબી એ સર્જી શકે ને. ખાના ખરાબી સર્જી શકે, પ્લેન ની ચાવી તમને આપી દે, એલો ચલાવો, કોકપીટમાં બેસી જાઓ, પણ આવડતું ના હોય તો ચલાવતા. એમ મન ભગવાને આપી દીધું છે, પણ ચલાવતા ના આવડે ને, ભયંકર એક્સિડેન્ટ અકસ્માત કરે એવું છે. આપણે બધા તો ભક્ત જન્મ છીએ, અધ્યાત્મ માર્ગે આવ્યા છીએ, પણ અધ્યાત્મ માર્ગે પણ ભલ ભલાને હરાવી દે એવું આ પાવરફુલ મન છે. ઘણી વાર આપણે લાગે મન જીતાઈ ગયું, પણ એવો વિશ્વાસ કર્યો ને એક દિવસે પાછું હરાવ્યો. એટલે જબરજસ્ત આ એક મનની સિદ્ધિ છે, આ મનનો પરિચય છે. પછી ભાઈ આપણને કે ભાઈ બરોબર છે, આ મન છે, આટલો પાસ છે, આમ છે તેમ છે, પણ એને જીતીને શું કામ છે? વર્ષો કાઢી નાખે, કાઢી નાખશું બીજા બાકીના. જીતવાથી શું લાભ છે? કારણ કે લાભ વગર લાભો લોટે જાય, લોટે જવું હોય તો લાભ જોવે, કે લાભ ક્યાં થાય છે ત્યાં જાય. તો પછી મનને જીતવાનો લાભ તો બતાવો. તો પહેલો લાભ છે, આપણે ભલે મન દેખાતું નથી, શરીર તો દેખાય છે, શરીરના સ્વાસ્થ્યની તો આપણને બધાને ચિંતા છે કે નહીં, પણ ડોક્ટરો કહે છે, મેડિકલ સાયન્સ કહે છે, 90% ડિઝીઝીસ આર બીકોઝ ઓફ માઇન્ડ. મનના કારણે, મનના બગાડના કારણે 90% રોગો એ શરીરમાં થાય છે. અને જો મનની અંદર એક વાર ફિટ થઈ જાય તો રોગ થયેલો હોય એ પણ નાબૂદ થઈ જાય છે. અમેરિકાની અંદર બોસ્ટનમાં એક હોસ્પિટલ છે, ત્યાં એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો હતો. ઘણા બધા કેન્સરના પેશન્ટ્સ હતા, એમાં અમુક કેન્સરના પેશન્ટ્સને જુદા વોર્ડમાં રાખવામાં આવ્યા, અમુકને જુદા વોર્ડમાં રાખવામાં આવ્યા. આ પેશન્ટ્સને કહેવામાં આવ્યું કે હમણાં જ એક નવી દવા શોધી છે, અને એ દવા છે ને એટલી પાવરફુલ છે, કોઈ પણ માણસ ખાય ને એને ધીરે ધીરે સારું થઈ શકે છે. ત્યાં સુધી કેન્સરની કોઈ દવા નહોતી, પણ કે હવે નવી શોધાઈ ચૂકી છે. એમ કરીને એમને લિક્વિડ ફોર્મમાં દવા આપી, હતું કશું નહીં અંદર, ખાલી સાદું પાણી હતું, કલર નાખેલું, ફૂડ કલર નાખી દીધેલો, લાલ કલરનું પાણી આપી દીધું. બીજા જે કેન્સરનો વોર્ડ હતો ત્યાં એ લોકોને વાત કરી. શું વાત કરી? કે આ દવા શોધાઈ છે, પણ હજી કોઈ સાબિત નથી થઈ કે એનાથી કેન્સરનો ઈલાજ થાય કે ના થાય, પણ ટ્રાય કરો, પ્રયોગ તો કરી આપી વધ ખરા. એમ કરીને એને આપી. આશ્ચર્યની ઘટના શું હતી કે જેમને એવું કહેવામાં આવ્યું હતું, દવાનું નામ રાખ્યું હતું પ્લેસીબો, આ દવા જે લેશે ને એનો કેન્સર નાબૂદ થઈ જશે, એ લોકોને ખરેખર ફટાફટ ફટાફટ રિકવરી આવવા માંડી, અને એમાંથી કેટલાક તો સંપૂર્ણ બહાર નીકળી ગયા. અને જેમને એવું કહેવામાં આવ્યું હતું કે આ દવાની કોઈ અસર નથી, એ લોકોને સહેજ પણ ફરક એ દવા પીવાથી પડ્યો નહીં. તો તાકાત શેમાં છે? દવામાં છે કે બ્રેઇનમાં છે? પ્રશ્ન થાય ને. અને વધારે આશ્ચર્ય ત્યારે થયું કે જ્યારે પેલા સારા થઈ ગયેલા ને ખબર પડી થોડા સમય પછી, રૂમમાંથી બહાર કાઢ્યો વોર્ડમાંથી, અને પેલા લોકોએ કીધું પેલા પેલી દવા તો બોગસ દવા હતી, પ્લેસીબો હતી, ખાલી પ્રયોગ કરતો ને તમારી પર, કે હે તો હજી મારો કેન્સર નહીં ગયો. તો વળી પાછા જેવા બધા સિમ્પટમ્સ હતા પાછા દેખાવા માંડ્યા, થોડા સમયની અંદર પાછા બધા કેન્સર પેશન્ટ થઈ ગયા. એટલી તાકાત છે બ્રેઇનની અંદર, મનની અંદર, એની કલ્પના કરો એ પ્રમાણે રોગ તમે સર્જી શકો છો. અસ્વસ્થ હોય કેમ કે છે આ લોકો 90% ડિઝીઝ મનના કારણે થાય. મન જેનો સ્ટ્રોક હોય ને એની પાસે જલ્દી નજીકમાં બીમારી પણ આવે, નાની નાની બીમારીઓ જે આપણને રોજ બરોજ નડતી હોય, પણ આવું મેડિકલ સાયન્સ કહે છે. જો મન અસ્વસ્થ તો શરીર અસ્વસ્થ, જો મન સારું, મન સારું તો શરીર સારું. સરદાર વલ્લભભાઈ પટેલને કેસ લડવાનો હતો, અને એક નિર્દોષ માણસની સામે જૂઠી ફરિયાદ હતી,
એને એમને બચાવવું હતું. એટલે એમને શું કર્યું, સામેની પાર્ટીનો જે સાવિત્રી હતી અને જે આમ ખોટું બયાન આપવાનો હતો એને ટાર્ગેટ કર્યું. ચાર જણને મોકલ્યા, એને જે ઓળખતા હતા એના કે મિત્ર વર્તુળમાં જ હોય એવા ચારે જણને મોકલ્યા જુદા જુદા ટાઈમે. જે દિવસે એને સાક્ષી પૂરવાની હતી અને સાક્ષી ખોટો જ હતો પણ એને ગમે તેમ કરીને કોર્ટમાં પહોંચવા દેવાનું હતું, નહીં તો જો કોર્ટમાં પહોંચી જાય ખોટી સાક્ષી આપે તો બધો નિર્દોષ માણસ દંડાય. એટલે ચાર માણસ મોકલ્યા સવારના પડવા પહેલા બ્રશ કરતા હશે અને એક માણસ કહે, એ ચતુરભાઈ કેમ આજે તમારું મોઢું એકદમ ફીકું દેખાય છે, આમ ચહેરો પડી ગયો છે, કે બીમાર બીમાર નથી ને? તો કે ના ના કશું નથી. હા તમે જરા અમાસું પૂછ એમ કરી દો જતો રહ્યો. પેલો બીજો આવ્યો, પેલો હજી નાઈ જોઈને ફરવા રહેતો. અરે ચતુરભાઈ લો આ તમારા પૈસા બાકી ને પૈસા આપવા આવ્યો છું, પણ આ તો બસ થયું છે શું? મોઢું આખું ફીકું 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 દેખાય છે, એમાં અશક્તિ જેવું લાગે છે, ચહેરા પરથી આખો ઊંડું ઊંડી ઉતરી ગઈ છે, તે બીમાર નથી ને? ના ના કશું બીમાર કશું નથી, સારો છું, કઈ નથી. એ જતા રહ્યા પણ મનમાં ડાઉટ પડ્યો, બધા કે છે બે જણા કીધું, અરીસામ લઈને જોયું, બરાબર લાગે, હું રોજ છું એવો જ છું. પણ એવા કપડા વપડા પહેરી નથી તો તૈયાર થતા નથી ક્યો આવ્યો? અરે ચતુરભાઈ શું થાય છે તમને? આ જો ચાલો છો એમાં જેમ આમ આખી ચાલ તમારી આખી બદલાઈ ગઈ, લથડિયા ખાવ છો, આમ કંઈક આમ બીમાર એવું લાગે છે કે તાવ બાર નથી હશે, ડોક્ટરે હોસ્પિટલમાં લઈ લો તમને. ખરેખર પેલા તાવ આવી ગયો, બીમાર પડી ગયો, બે દાડા બધું ઓઢી ઠંડી લાગી ગઈ છે. સાયકોલોજિસ્ટ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. પણ ટૂંકમાં મનની અંદર કેવી તાકાત છે એ આપણને ખબર પડે. એટલે શરીરના સ્વાસ્થ્ય માટે પણ મનનું સ્વાસ્થ્ય, મન ઉપર વિજય પ્રાપ્ત કરવો એ જરૂરી છે. બીજું, આપણે કામ તો કરવું છે, જે કામ કરીએ એમાં સફળતા પણ પ્રાપ્ત કરવી છે, તો એના માટે પણ મનની જરૂર પડે. કેમ? એવું કહેવાય છે કે એવરીથિંગ ઇઝ ક્રિએટેડ ટ્વાઇસ ઇન ધીસ વર્લ્ડ. દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ બે વખત સર્જાય છે. એક વખત વિચારમાં સર્જાય છે મનથી, આ માઇક્રોફોન છે, કોઈકના મનમાં પહેલા વિચાર આવ્યો કે આવું કંઈક શોધીએ, બોલીએ ને વધારે અવાજ થાય, એને માઇક્રોફોન એમ્પ્લીફાયર શોધ્યા. આ પંખો છે, કોઈકને વિચાર આવ્યો કે આ પંખો આવું કંઈક કરીએ ને નીચેથી હવા આવે, પહેલા મનમાં સર્જન થઈ ચુક્યું, પછી એનું તો ખાલી પછી લોખંડને જોઈન્ટ કરવાનું. પહેલા મનમાં સર્જન થાય છે કોઈ પણ વસ્તુનું, કોઈ પણ કાર્યની સિદ્ધિ પહેલા મનમાં થાય છે, પછી પ્રેક્ટિકલ જગતમાં થાય છે. એટલે એવું કહેવાય છે કે દુનિયાનો ઇતિહાસ એક ક્રિયાઓનો ઇતિહાસ નથી, વિચારોનો ઇતિહાસ છે. વિચાર વગર માણસ ઉઠી ના શકે. જોજો તમે, ઘણી વાર જો પરીક્ષા હોય છોકરાઓને, નક્કી કર્યું વહેલા ઉઠી વાંચવું તો ઉઠી જશે, પણ આના દિવસે એલાર્મ મૂક્યું હોય એવું વાગે ને, સ્નૂઝ વાગે, સ્નૂઝ વાગે, સ્નૂઝ, ઘણી વાર સ્નૂઝમાં સ્નૂઝમાં કલાક કલાક ખેંચી કાઢે. વિચાર ના હોય તો ઉઠાય નહીં, પથારી પરથી ઉઠાય ત્યારે નક્કી કરે, વિચાર થાય, પાકો વિચાર થાય તો જ ઉઠાય, બાકી ઉઠાડે તો ઉઠાય નહીં. એક સામાન્ય ઉઠવા જેવી ક્રિયા, ખાવા જેવી ક્રિયા, બોલવા જેવી ક્રિયા, એની અંદર પણ મનનો ઓર્ડર ના હોય ત્યાં સુધી કશું ના થાય. એટલે મન એકે એક કાર્ય કરવા માટે અત્યંત જરૂરી સાધન છે. હાર્વર્ડ ની અંદર રિસર્ચ થયેલી, હાર્વર્ડ પેપર ની અંદર, હાર્વર્ડ રિસર્ચ પેપર ની અંદર એક વસ્તુ લખાયેલી, ટુડેઝ એજ્યુકેશન સિસ્ટમ 90% ઓફ અવર લર્નિંગ ફોકસ ઇઝ ડિરેક્ટેડ એટ એક્વાયરિંગ ફેક્ટ્સ એન્ડ ફિગર્સ. With only 10% of our education is aimed at attitude and feelings. 85% reasons for success, accomplishments and promotions, success, etc. are because of our mental attitude, and only 15% of our success is because of our technical expertise based on facts. So, what is it? Atyarna education system ma 90% apno learning focus shu chhe? Facts and figure. Aakda phalani theorem, phalano aam, phalani theory, phalano daakulo, phalano formula. Facts and figure sikhvade chhe. 90% અને 10% આપણી ફિલિંગ, આપણા મનના વિચારો, મનના વલણ, એની પણ ટ્રેનિંગ હોય છે. પણ વાસ્તવિક જીવનની અંદર સફળતા માટે એ લોકો કહે છે કે 85% આધાર માણસના મન ઉપર છે, 15% આધાર જ એ માણસની બુદ્ધિ, શક્તિ, આંકડાનું જ્ઞાન, ટેકનિકલ નોલેજ ઉપર છે, ટેકનિકલ એક્સપર્ટીઝ બેઝ ઓન ફેક્ટ્સ. અને એટલા માટે તમે જોજો, બોર્ડની અંદર ટોપ 10 આવ્યા હોય એ હંમેશા ટોપ 10 બિઝનેસમેન નથી હોતા,
ખાલી બુદ્ધિ શક્તિ યાદ કરવાની શક્તિ ટેકનિકલ નોલેજ જ્ઞાન એના આધારે કે જીવનમાં સફળતા નથી મળતી એટલે એટીટ્યુડ મનનું વલણ મનની સુલીલતા મનની સાહસિકતા મનના વિચારો બહુ જ અગત્યની વસ્તુ છે કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે પણ એક અત્યંત જરૂરી છે ત્રીજી વસ્તુ આપણે દુનિયામાં રહીએ છીએ માણસ માટે એવું કહેવાય છે કે હી ઇઝ અ સોશિયલ એનિમલ આપણે સામાજિક પ્રાણી છીએ આપણી આજુબાજુ દરેક જગ્યાએ માણસ છે ઘરમાં છીએ તો પતિ પત્ની દીકરા ભાઈ એ બધાની સાથે માતા પિતા સાથે રિલેશન છે નોકરીમાં છીએ તો ત્યાં પણ આપણા ગ્રાહક આપણા બોસ આપણા મેનેજર આપણા કલીગ્સ એની સાથે રિલેશન છે સત્સંગમાં છીએ તો આપણા કાર્યકર નિર્દેશક નિરીક્ષક મંડળના સભ્યો સંતો એની સાથે રિલેશન છે દરેક જગ્યાએ સંબંધો આવે છે અને આ સંબંધો પાછળ પણ શું કામ કરે છે કોઈ પણ જગ્યાએ તમે કઈ કુટુંબ પાછળ સમય આપો કુટુંબને બલિદાન આપો કુટુંબ પ્રત્યે લાગણી છે ઘર માટે મહેનત કરીએ છીએ ક્યારે કરીએ છીએ કુટુંબ પ્રત્યે લાગણી છે એટલે કરીએ છીએ દેશ માટે ફના થઈ જાય છે ક્યારે થઈ જાય છે દેશ માટે સમર્પિત થવાની બલિદાન આપવાની ભાવના છે તો દેશ માટે ફના થાય છે લાગણી દરેક ક્રિયાની પાછળ છુપાયેલી છે એ પછી આતંકવાદીઓ હોય એને પણ વેર ઝેરની લાગણી છે એટલે પોતે લોકોને મારી શકે છે લાગણી પછી નિર્ણય થાય છે કે મારે ઘર માટે કંઈક કરવું મારે દેશ માટે કંઈક કરવું ત્યાગ આશ્રમનો નિર્ણય સંતો લે છે ભક્તિ પ્રેમ સત્પુરુષ પ્રત્યેનો લાગણી પહેલા જન્મે છે પછી નિર્ણય લેવાય છે પણ આ લાગણીનો આધાર પણ શું છે આપણું મન છે જેના પ્રત્યે જેવી દ્રષ્ટિથી જેવા વલણથી જેવું મનોવલણ એવી જ આપણી લાગણી કોઈકના પ્રત્યે તમને દ્વેષ થાય કોઈકના પ્રત્યે પ્રેમ થાય એ પ્રકારની જે લાગણી થાય એનું કારણ પાછું આપણું મન છે આત્મ સ્વરૂપ સ્વામી ઘણીવાર પોતાનો પ્રસંગ કહે છે 1977માં પરમ પૂજ્ય પ્રભુ સ્વામી મહારાજ સાથે આફ્રિકામાં વિચરણ માટે ગયા અને એ વખતે નૈરોબીની અંદર ત્યાં આખી સભા પૂરી થઈ પછી ત્યાં સિસ્ટમ હતી કે દર રવિવારે સમૂહ પૂજા થાય એટલે કે પેલી મહાપૂજા સમૂહ મહાપૂજા મહાપૂજા કરાવે બધા હરિભક્ત બેસવાનું અને કરાવવાની અંદર નારાયણ પ્રસાદ દવે નામના આપણા એક બ્રાહ્મણ હરિભક્ત એ કરાવતા હતા એ વખતે બાપાએ જાહેરાત કરી કે હવે મહાપૂજા થશે બાપાએ પોતે જ વાત કરી ના સોરી મહાપૂજા થઈ ગઈ અને પછી બાપાએ આશીર્વાદ આપ્યા પછી બાપાએ જાહેરાત કરી કે આ મહાપૂજા થઈ તો બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી જોઈએ આ નારાયણ પ્રસાદ છે એ છેલ્લે બેઠા હશે તો એમને પણ બધાએ પોતાની જે યથાશક્તિ દાન દક્ષિણા આપવી આત્મ સ્વરૂપ સ્વામી ત્યાં બેઠા હતા એની બાજુમાં નારાયણ પ્રસાદ ભાઈ આવી ઉઠવાઈ ગયા એટલે કથરોટ લયા ફટફટ ફટ દોડતા દોડતા ગયા કથરોટ લઈને આવી ગયા એમને બધા હરિભક્ત આવે મને દાન દક્ષિણા આપે આત્મ સ્વરૂપ સ્વામી જોયું એ જોયું આ દોડ્યો બ્રાહ્મણ કીધું નથી જાહેરાત કરી નથી ફટ જેમ કથરોટ લઈને આવી ગયો અને પછી હરિભક્ત આવતા ગયા બાપાના દર્શન કરે સંતોના દર્શન કરે એમની પાસે આવે અને એ વખતે નોંધાવે કોઈ કે ભાઈ મારા 50 સિલિંગ તો કે 50 નહીં 100 લખાવો કોઈ કે મારા 1000 સિલિંગ તો કે 1000 નહીં 1.5 હજાર લખાવો કોઈ કે મારા 200 તો કે 200 નહીં 300 લખાવો બધાને વધારે આવડે આગ્રહ કરે આત્મ સ્વરૂપની જોડે બેઠા હતા એમને જોયું કે આ લોભીઓ બ્રાહ્મણ બ્રાહ્મણને લોભ ક્યારે પટે નહીં અમને જેટલું આપીએ વધારે જોઈએ એમ કરતા કરતા વિચાર કરતા હતા અને આત્મ સ્વરૂપ સ્વામી કે મને એટલી એલર્જી થઈ ગઈ અને એમાં બધું પતિ હરિભક્ત ના દર્શન પૂરા થયા અને પેલો તો ફટ 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 ગણવા માંડ્યો આત્મ સ્વરૂપ સ્વામી જોવે આવો આજો અરે હજી બાપા બેઠા છે ગણવા માંડ્યો ફટ 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 ગણીને આવ્યો દોડતો દોડતો આત્મ સ્વરૂપ સ્વામી કે મારે એ વખતે નાવા જવું હતું એટલે કે ટોયલેટ જવું હતું પણ હું ના ગયો બે મિનિટ ગયો સભા પતવા જ આવી છે એમ કરીને બાપા પાસે આમ પગે લાગવા ગયો એ દરમિયાન જ પેલા નારાયણ પ્રસાદ દોડતા 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 આવ્યા અને કે બાપા મજા આવી ગઈ આત્મ સ્વરૂપ સ્વામી મજા ના આવે પૈસા ભેગા કરો પણ મજા ના આવે પણ પછી નું વાક્ય અગત્યનું છે પછી શું બોલ્યા કે સ્વામી મજા આવી ગઈ તો કે શેની મજા આવી કે સ્વામી આજે મેં સંકલ્પ કર્યો હતો કે હરિભક્તો જેટલી સેવા લખાવે ને એટલી સેવા મારે ઉમેરી ડબલ પૈસા તમને અર્પણ કરવા સંસ્થામાં અર્પણ કરવા આત્મ સ્વરૂપ તો જોતા રહી ગયા ખારો જો અત્યારે હું નાવા જતો રહ્યો હોત અડધું પિક્ચર જોઈને એન્ડ મને ખબર ના હોત એન્ડ શું આવે છે તો આખી જિંદગી એના પ્રત્યે એલર્જી રહે કોઈકના પ્રત્યે દ્વેષ થાય કોઈકના પ્રત્યે પ્રેમ થાય એ મનના વલણ અને મનના વિચારથી થાય છે ઘણી વાર આપણું મનનું વલણ ઊંધું હોય છે એટલે લાગણીનો આધાર એ આપણું મન છે મનથી જ આપણે કોઈકની સાથે સારો વ્યવહાર કરીએ તો સારું મનોવલણ હોય તો જ કરી શકીએ નહીં તો સારો વ્યવહાર ન કરી શકીએ એટલે માનવીય સંબંધો બાંધવા માટે પણ મન છે જબરજસ્ત ભૂમિકા ભજવે છે આપણો સારો સ્વભાવ હોય તો સારા સંબંધો બંધાય સારા સ્વભાવનો આધાર પાછો મન ઉપર છે
આપણી સારી પ્રકૃતિ હોય, વિચાર સારા હોય તો લોકો આપણાથી રાજી થાય. એનો આધાર પણ મન ઉપર છે. ટૂંકમાં મન દ્વારા માનવીય સંબંધો બંધાય છે, સમાજની અંદર આદર્શ રીતે રહી શકાય છે. એટલે મન છે એ માનવીય સંબંધો બાંધવાની અંદર પણ બહુ જ મોટો રોલ ભજવે છે. પછી એક કારણ છે ચોથું, કે આપણને હંમેશા સુખ જોઈએ છે અને દુઃખ નથી જોઈતું. દરેક વ્યક્તિને સ્વાભાવિક છે સુખની ઝંખના હોય છે અને દુઃખની નથી હોતી. આપણને દરેકને આ ઝંખના તો હોય છે પણ આ સુખ અને શાંતિ એ પણ મનના વિષય છે. કેવી રીતે? આપણે નોર્મલી દુઃખી ક્યારે થઈએ છીએ? જ્યારે આપણી પર કોઈ સ્વભાવ સવાર થઈ જાય, ક્રોધ સવાર થઈ ગયો, ગુસ્સે થઈ ગયા, ઝઘડો થઈ ગયો, પછી જોજો પસ્તાવો થાય કે આના કરતા થોડી જીભ ઓછી ચલાવી હોત તો સારું. પણ એ જીભને ચલાવવા વાળું મન છે, બરાબર છે? અને એટલા માટે તમે જોજો હંમેશા કોઈ પણ લાગણીમાં આપણે આવીએ છીએ, ક્યારેક ક્રોધ આવે, ક્યારેક ઈર્ષા થાય, ક્યારેક કઈ ખરાબ આપણને ભાવના થાય, કોઈના પ્રત્યે વિચાર થાય, પણ એની શરૂઆત કેવી રીતે થાય? ગુસ્સો તમે કરો છો પણ ક્રોધનો વિચાર કર્યા વગર ક્રોધ કરી દીધો થાય ક્યારે? પહેલા છે વિચાર આવે, અને આમ કોઈ બહુ કેમ કર્યો, મારી દેવો છે, આમ કરો, કેમ કરો, પછી ક્રોધ કરો છો. ક્રોધનો વિચાર કર્યા વગર ક્રોધ થઈ શકે? ઈર્ષાનો વિચાર કર્યા વગર ઈર્ષા થઈ શકે? લોભનો વિચાર કર્યા વગર લોભ થઈ શકે? એટલે વિચાર છે તો મનની ફેકલ્ટી છે. એનો અર્થ શું થયો? કે સુખ અને દુઃખ એ પણ આપણને મનના લીધે અનુભવ થાય છે. WHO એમણે પોતે તારણ આપ્યું છે કે બાય 2020 ડિપ્રેશન વિલ બી ધ બિગેસ્ટ ડિઝીઝ ફોર મેનકાઇન્ડ, સ્યુસાઇડ વિલ બી ધ ટ્રેજિક પ્રોબ્લેમ. 10 લાખથી 15 લાખ લોકો દર વર્ષે સુસાઇડ ડિપ્રેશનના કારણે મૃત્યુ પામશે. 2020 સુધી અને અત્યારે આંકડો લગભગ પહોંચી ગયો છે, 10 લાખ લોકો આ સુસાઇડ કરે છે. પણ આ લોકો કહે છે ડિપ્રેશનના કારણે. ડિપ્રેશન એટલે થાય ક્યાં? ડિપ્રેશન થાય ક્યાં? હાથમાં થાય, પગમાં થાય, આ બહાર જે દેખાય છે આંખોમાં થાય છે, ક્યાં થાય છે? તમે સુખી રહો, દુઃખી થાઓ, આઘાત કરો, એનો આધાર પણ મન છે. અને મનનું દુઃખ તમે જો ભલે આપણે આઘાત સુધી ના પહોંચીએ, પણ રોજનો જે ઝીણો ઝીણો તાવ રહે છે એની અનુભૂતિ પણ મનના લીધે થાય છે ને. ઘણી વાર પ્રશ્નમાં દમ ના આવે ને દુઃખ થાય, કારણ કે મન દુઃખ ઊભું કરાવે. તારીખ 5/5/2004 ના દિવસે બાબા લંડનમાં હતા પ્રભુ સ્વામી મહારાજ, અને એક યુવક મળવા આવ્યો અને સ્વામી બહુ ડિપ્રેશનમાં આવી ગયો છું અને બસ એવો સુસાઇડ કરવાના વિચાર આવે છે. તો પણ કે બાપા શું થયું, વાત તો કર. તો પેલો કે સ્વામી મારું મોઢું જમણી બાજુથી જુદું દેખાય છે અને ડાબી બાજુથી જુદું દેખાય છે. મારું ખોબડું ડાબી બાજુથી જુદું છે ને જમણી બાજુ. બાપાએ જોયું બરાબર જ છે, ફેરફાર તો છે નહીં, પણ એને એવું ફિટ થઈ ગયું કે મારું મોઢું ડાબી બાજુથી જુદું છે જમણી બાજુ, અને એના લીધે એટલું બધું ડિપ્રેશન આવી ગયું. હું મોઢું શું બતાવું બીજાને? નહીં, સંતો પ્રસંગ ક્યારે છે ને કે હું ઘઉંનો દાણો, એક ગણન થઈ ગયું મનની અંદર કે હું ઘઉંનો દાણો છું. અને આમ મરઘો આમ જતો મરઘો જાય તો ભાગે, મન થઈ જશે તો હું તો ઘઉંનો દાણો. ડોક્ટર પાસે લઈ ગયા, ડોક્ટરે ટ્રીટમેન્ટ આપો બરાબર સમજાયો, અને બરાબર આમ જે કહેવાય એકદમ વિચારો બધા આમ એકદમ પાવરફુલ આપ્યા કે તું ભાઈ ઘઉંનો દાણો નથી, તારે તો બે હાથ છે બે પગ છે, ઘઉંના દાણા હોય તારે બે હાથ છે આમ છે તેમ છે, રોજ આવા બધા વિચારો આપ્યા. પછી કહો કોઈ હું ઘઉંનો દાણો નથી, તો કે સારું ઘઉંનો દાણો નથી, તમે આટલું બધું 1 મહિનાથી મંડ્યા છો, હું ઘઉંનો દાણો નથી. વાહ વાહ બેટા વાહ, સુધરી ગયો. અને જેવો હોસ્પિટલમાંથી બહાર ગયો થોડી વાર દોડતો દોડતો પરસેવો રૂસતો પાછો આવ્યો. અરે કે હવે શું થયું? એ કે મને ખબર છે હું ઘઉંનો દાણો નથી, પણ પેલા મરઘન ક્યાં ખબર છે થઈ જશે તો. મનના કારણે આવા બધા રોગ ડિપ્રેશન, માણસ ડિપ્રેશનમાં આવી જાય. એટલે મનથી માણસ સુખી અને મનથી માણસ દુઃખી, જાત જાતના રંગ એ મન બતાવે છે. અને જો મન સ્વસ્થ તો માણસ સ્વસ્થ, મન સ્વસ્થ તો માણસ સુખી, મન ઉપર વિજય તો માણસના જીવનમાં સુખ સિવાય કશું ના વધે. અને જ્યાં સુધી મન ઉપર વિજય નથી ત્યાં સુધી આવા પ્રોબ્લેમ, અને એટલા માટે એક જણને એક પ્રોબ્લેમ દુઃખી કરે એનો એ પ્રોબ્લેમ બીજાને દુઃખી નથી કરતો, કારણ કે આનું મન એનું વલણ એના વિચારો પાવરફુલ છે, આના મનના વિચારો પાવરફુલ નથી. એટલે સુખ અને દુઃખ બાહ્ય પરિસ્થિતિના આધારે નહીં, મનના આધારે કામ કરે છે. એટલે સુખ દુઃખની લાગણી એ પણ મનના લીધે છે. 4 કારણો આપણે અત્યારે જોઈ શક્યા છીએ, આવું બાકીના આવતીકાલે જોઈશું. પણ મન ઉપર વિજય પ્રાપ્ત કરવો બહુ જરૂરી છે,
કારણ કે શરીર નું સ્વાસ્થ્ય એ મન ના આધારે છે. મન સ્વસ્થ તો શરીર સ્વસ્થ. કોઈ પણ કાર્ય સિદ્ધિ કરવી હોય તો પણ મન સારું જ જોઈએ, મન સુરીલ જોઈએ, મન બળવાન જોઈએ. જે એજ્યુકેશન સિસ્ટમ માં શીખવાડવામાં નથી આવતું પણ અત્યંત જરૂરી છે એ પણ વાત આપણે જોઈ. માનવીય સંબંધો રાખવા માટે જેનું મનોવલણ સારું હોય એ જ બીજાની પ્રત્યે સારી લાગણી રાખી શકે. સારી લાગણી હોય તો જ તમારા માનવીય સંબંધો સારા રહી શકે અને સુખી અને દુઃખી થવા માટે પણ મન જ જવાબદાર છે. એટલે મનની અંદર એક જબરજસ્ત તાકાત રહેલી છે, હવે એની ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે. એ આપણો શત્રુ થઈને બેઠો છે એટલે એવા મનનો વિજય એ આપણે કેળવવાનો છે. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આ મનની ઉપર વિજય પ્રાપ્ત કરવાના વધુ વિચારો અથવા તો વધુ માર્ગદર્શન એ આપણે મેળવી અને એ દિશામાં આગળ વધી શકીએ એ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના છે. સ્વામિનારાયણ ભગવાનની.